अंदर आपणे विकिरण आकृति केवी रीते तैयार थाय एमां एक दाखलानी आपणे वात करी हती। स्वाध्याय 2.1 नो पहलो दाखलो। आज आपणे विकिरण आकृतिना 2.1 ना आगळना दाखला गणशुं। एमां स्वाध्याय 2.1 नो बीजो दाखलो आपणे पहेला गणशुं। सौथी पहेला आपणे एनी रकम जोई लईए। पेज नंबर 66 पर छे। एक कंपनी कारखानाओं माटे आरो प्लांट बनावी छे, तेना वेचाण माटे करेला जाहेरातनो खर्च अने आरो प्लांटना वेचाणथी थता नफानी माहिती आपणे आपी छे। जाहेरात खर्च 10,000 रूपियामां अने नफो लाख रूपियामां आ माहिती आपी छे। आगळ कीधुं छे आ माहिती परथी विकिरण आकृति दोरो तथा जाहेरातना खर्च अने आरो प्लांटना वेचाणथी थता नफा वच्चेना संबंधनुं स्वरूप जणावो। एटले के आपणे एनो प्रकार जणाववानो छे। जाहेरातनो खर्च अने नफो शब्द उपरथी ख्याल आवी जाय छे के जेम जेम जाहेरातनो खर्च वधे तेम तेम नफो वधे, जेम जेम जाहेरातनो खर्च घटे तेम तेम नफो घटे। એટલે બંને ચલ વચ્ચે ધન સહસંબંધ હશે। હવે આપણે એ નક્કી કરવાનું છે કે સંપૂર્ણ છે કે અંશતઃ ધન સહસંબંધ છે, તો એના માટે આપણે વિકિરણ આકૃતિ દોરવાની છે। વિકિરણ આકૃતિ દોરવા માટે આપણે છેલ્લા લેક્ચરની અંદર 5 સ્ટેપની વાત કરી હતી। આપણે એ સ્ટેપ પ્રમાણે જ દાખલો ગણશું। એમાંનું પહેલું સ્ટેપ હતું કે આલેખ પત્ર ઉપર x અક્ષ અને y અક્ષ દોરો। આ આપણો આલેખ છે, x ધરી અને y ધરી લેશું। એ લખી નાખશું x, અહીંયા y અને આને લેશું 0। લાઇનિંગ કરી નાખશું 1 સેન્ટીમીટરમાં x ધરી ઉપર અને y ધરી ઉપર। આ પહેલો સ્ટેપ। બીજા સ્ટેપની અંદર x અને y માટે યોગ્ય સ્કેલ માપ લઈ x ની કિંમત x અક્ષ પર અને y ની કિંમત y અક્ષ પર લખવાની હતી। તો જે આપણે આલેખ દોરી રહ્યા છીએ એમાં આપણે અહીંયા 3 સેન્ટીમીટરની જગ્યા છોડી છે અને અહીંયા આપણે 2 સેન્ટીમીટર છોડ્યા છે। અહીંયાથી 3 સેન્ટીમીટર છોડ્યા છે એમાં સૌથી નીચેના કોલમમાં આપણે પહેલી કિંમત લખી નાખશું, આને કહીશું x અને કહીશું y। પહેલી કિંમત લખી નાખશું જાહેરાત ખર્ચ, કૌંસમાં 10,000 રૂપિયા બીજી કિંમત આપી છે નફો, એને આપણે y ધરી ઉપર 2 સેન્ટીમીટર મૂક્યા છે। पहला कॉलम में अंदर लखशु नफो काउंस में लाख रुपया में आ रीते किंमत मूकी देवानी। हवे आपणे स्केल माप लेवानुं छे। हवे गई काल दाखला गण्यो तेमां आपणे बे रीते वात समजाता। तो सौथी पहेला x ની અંદર મોટા મોટી કિંમત 11 છે। જો આપણે 0 થી શરૂઆત કરીએ तो आपने पहला सेंटीमीटर गणी लेवाना, એટલે અંદાજિત વર્ગ લંબાઈ મળે 1 2 3 4 5 6 7 8 9 10 11। જો આપણે 0 થી શરૂઆત કરીએ તો આપણી પાસે 11 સેન્ટીમીટર છે અને 11 સેન્ટીમીટરમાં આપણે 11 કિંમતને ગોઠવવાની છે। 11 ભાગ્યા 11 કરીએ તો આપણે 1 સેન્ટીમીટર બરાબર 1 નું માપ લઈ શકાય। પરંતુ આપણે નાનામાં નાની કિંમત 5 છે, મોટામાં મોટી કિંમત 11 છે, એટલે 11 માંથી આપણે 5 બાદ કરીએ તો આપણને કિંમત મળે 6। આ 6 કિંમતને 10 સેન્ટીમીટર માં ગોઠવવાની છે, તો 6 ભાગ્યા 10 કરીએ એટલે 0.6 અથવા 0.60 ની વર્ગ લંબાઈ મળે। પણ આપણે પૂર્ણાંક લેવાની, તો 0.60 થી મોટી લઈએ તો પૂર્ણાંક કિંમત આવે 1। તો આપણે 1 સેન્ટીમીટર બરાબર 1 નો માપ લેવાનું रे। આપણે નાની કિંમતથી શરૂઆત કરશું, તો આપણે નાની કિંમત છે 5 6 7 8 9 10, 11, 12, 13, 14. હવે અહીંયા 1 સેન્ટીમીટર બરાબર 1 માપશે જ્યારે અહીંયા 5 છે તો આના માટે આપણે રેખાખંડ બે આડી લીટી અથવા તો આને આમ પણ કરી શકાય છે d અથવા આ રીતે પણ દર્શાવી શકાય. હવે વાત કરશું આપણે y ની. તો y ની અંદર મોટામાં મોટી કિંમત 13 છે. જો આપણે 13 થી 0 થી શરૂઆત કરીને 13 સુધી ગોઠવવા હોય તો પહેલા આપણે સેન્ટીમીટર ગણી લેશું 1 2 3 4 5 6 7 8 9 અને 10 13 10 કરીએ તો આપણે અંદાજિત વર્કમાં મળે 1.3 1.3 પૂર્ણાંક છે થોડી અપૂર્ણાંક છે તો આપણે પૂર્ણાંક પર ફેરવીએ તો આપણે 1 સેન્ટીમીટર બરાબર 2 નું માપ લેવું જોઈએ. પરંતુ અહીંયા નાનામાં નાની કિંમત 8 છે સોરી 7 છે તો 13 માંથી આપણે 7 બાદ કરીએ તો આપણને કિંમત મળે 6 અને 6 ભાગ્યા આપણે 10 કરીએ એટલે 10 સેન્ટીમીટર છે તો 1 સેન્ટીમીટર બરાબર મળે 0.7. તો આપણે વર્ગ લંબાઈ લઈશું પૂર્ણાંકમાં ફેરવીએ તો અહીંયા વર્ગ લંબાઈ લઈશું y અક્ષ ઉપર 1 સેન્ટીમીટર બરાબર 1. શરૂઆત કરશું આપણે નાની કિંમતથી એટલે કે 7 8 9 10 11 12 13 14 અને 15 અહીંયા 1 સેન્ટીમીટર બરાબર 1 નું માપ છે જ્યારે અહીંયા 7 નું છે તો અહીંયા પણ આપણે રેખાખંડ કરશું અથવા તો અહીંયા પણ આપણે આ રીતે નિશાની કરી શકાય રેખાખંડ કરીશું. હવે x ધરી ઉપર અને y ધરી ઉપર x ની કિંમત x અક્ષ ઉપર મૂકી y ની કિંમત y અક્ષ ઉપર યોગ્ય સ્કેલમાં લઈ અને મૂકી છે. આટલું થઈ ગયા પછી ત્રીજું સ્ટેપ આલેખપત્ર ઉપર જમણી બાજુ સ્કેલ માપ લખી લેવું. સ્કેલ માપ x અક્ષ પર 1 સેમી બરાબર 1 અને y અક્ષ પર 1 सेमी बराबर 1 एकम एकम અને અહીંયા 10,000 અને અહીંયા છે લાખ. x અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર 10,000 અને y અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર 1 લાખ થયા. આટલું થઈ જાય પછી चौथा स्टेप ની અંદર આપણે એક એક કિંમત લેતું જવાનું અને આલેખપત્ર ઉપર બિંદુ મૂકતું જવાનું. હવે આપણે x અને y ની કિંમત લઈ અને આલેખપત્ર ઉપર બિંદુઓ દર્શાવશું. હવે જ્યારે આપણે આલેખપત્ર ઉપર કિંમત દર્શાવતા હોય ત્યારે બંનેની કિંમતો સાથે લેતું જવાનું એટલે કે x અને y ની કિંમત એક એક સાથે લેશું. અહીંયા x છે અહીંયા y છે. x ઉપર 5 y ઉપર 8 x ઉપર 5 તો 5 આપણને મળે છે અહીંયા 5 છે ઈ આપણે આને ઊંચો કરવાનો છે 8 સુધી એટલે y માં 8 સુધી અહીંયા છે તો અહીંયા એકબીજાને જ્યાં છેદે ત્યાં આપણે બિંદુ મૂકશું. આ પહેલું બિંદુ મળ્યું આપણને 5 ઉપર. ત્યાર પછી x ની કિંમત છે 6 અને 7 x માં 6 x માં 6 y માં 7 y માં 7 x માં 6 આ આપણને બીજી કિંમત મળી બીજું બિંદુ મળ્યું. ત્યાર પછી x ની કિંમત 7 અને 9 x માં 7 y માં 9 x માં 7 અહીંયા છે y માં 9 અહીંયા છે જ્યાં એકબીજાને છેદે ત્યાં આપણે બિંદુ મૂકશું. ત્રીજું બિંદુ મળ્યું આપણને. ત્યાર પછી 8 અને 10 x માં 8 y માં 10 અહીંયા 8 અહીંયા 10 8 અને 10 ત્યાર પછી 9 અને 13 x માં 9 y માં 13 x માં 9 y માં 13 9 बने 13, x માં 10, y માં 12, 10 અને 12 અને છેલ્લે છે 11 અને 13, x માં 11, y માં 13, 11 અને 13. तो आ रीतना अपने बिंदुओं मळ्या। हवे आ बिंदु थई गया पछी छेल्लुं स्टेप 5मुं जे आलेख दोर्यो छे ते आलेखमां बे चल x અને y વચ્ચે કેવો સંબંધ છે એનો આપણે પ્રકાર જણાવવાનો છે। તો છેલ્લે આપણે થિયરીની અંદર વાત કરી હતી, અહીંયા બધા જ બિંદુ એક જ સુરેખા ઉપર આપણને મળતા નથી, परंतु तेनी आजूबाजू आपने देखाय छे। आजूबाजू होय એટલે અંશતઃ થાય। અંશતઃ આપણે શરૂઆતમાં વાત કરી હતી કે જાહેરાત ખર્ચ અને નફા વચ્ચે ધન સહસંબંધ છે, કારણ કે જેમ જેમ જાહેરાત ખર્ચ વધે તેમ તેમ નફો પણ વધે છે। તો આપણે એવું કહી શકીએ કે બે ચલ વચ્ચે એટલે x અને y વચ્ચે અંશતઃ ધન સહસંબંધ છે અથવા તો આંશિક ધન સહસંબંધ છે તેમ કહેવાય। એટલે વ્યાખ્યામાં આપણે એવું કીધું કે વિકિરણ આકૃતિ પરના તમામ બિંદુ એક જ સુરેખા ઉપર ન હોય, પરંતુ તેની આજુબાજુ પથરાયેલા હોય અને આ સુરેખા ડાબી બાજુથી જમણી બાજુ તરફ નીચેથી ઉપર તરફ જતી હોય તો બે ચલ વચ્ચે ધન સહસંબંધ છે તેમ કહેવાય। આપણે પ્રકાર નક્કી થઈ ગયો, છેલ્લે લખી નાખશું વિકિરણ આકૃતિ પછી બે ચલ વચ્ચેનો સ્વરૂપ લખો અર્થઘટન। બે ચલ એટલે કે જાહેરાત ખર્ચ અને નફા વચ્ચે અંશતઃ ધન સહસંબંધ છે એમ કહી શકાય। તો અહીંયા આપણી આ વિકિરણ આકૃતિ જે દોરી છે એનો પ્રકાર એ અંશતઃ ધન સહસંબંધ છે। છેલ્લે આપણે લખવાનું કે તેથી જાહેરાત ખર્ચ અને નફા વચ્ચે અંશતઃ ધન સહસંબંધ છે તેમ કહેવાય। સ્વાધ્યાય 2.1 નો બીજો દાખલો ગણ્યા પછી આપણે ત્રીજો અને છેલ્લો દાખલો ગણીશું। સૌથી પહેલા આપણે રકમ જોઈ લઈએ। શિયાળા દરમિયાન કોઈ એક દિવસે જુદા જુદા 6 શહેરોના દૈનિક ન્યૂનતમ તાપમાન અને ગરમ કપડાના વેચાણ વચ્ચેનો સંબંધ જાણવા માટે નીચેની માહિતી એકઠી કરવામાં આવી છે। આપણને બે માહિતી આપી છે, દૈનિક ન્યૂનતમ તાપમાન સેલ્સિયસમાં અને ગરમ કપડાનું વેચાણ 1000 એકમોમાં। આ માહિતી પરથી વિકિરણ આકૃતિ દોરો અને તેનું અર્થઘટન કરો। અર્થઘટન કરો એટલે કે આપણે એનો પ્રકાર જણાવવાનો છે। અહીંયા પણ દાખલો આપણે 5 સ્ટેપ પ્રમાણે ગણશું। એમાં પહેલું સ્ટેપ x ધરી અને y ધરી, x અક્ષ અને y અક્ષ દોરી લેશું। x અક્ષ y અક્ષ 3 સેમી 2 સેમી મૂકી દેશું। 1 સેમી માં લાઇનિંગ કરી નાખશું। x ની કિંમતને આપણે લખી નાખશું બીજા કોલમની અંદર, દૈનિક ન્યૂનતમ તાપમાન काउंसमा सेल्सियस वाय धरी ऊपर गरम कपड़ाનું વેચાણ काउंसमा 1000 એકમો। आ रीते अपने पहलू स्टेप पूर्ण करीशुं। बीजा स्टेप ની અંદર આપણે x અને y ની જે કિંમતો આપી છે તેના ઉપરથી યોગ્ય સ્કેલમાં બદલી x ની કિંમતને x અક્ષ ઉપર અને y ની કિંમતને y અક્ષ ઉપર દર્શાવશું। સૌથી પહેલા આપણે x ની કિંમતને આપણે અહીંયા લખવાની છે, પહેલી કિંમતને x કે શું બીજી કિંમતને y, આને આપણે અહીંયા દર્શાવવાની છે પણ યોગ્ય સ્કેલમાં લઈને. હવે એમાં નાનામાં નાની કિંમત 5 છે અને મોટામાં મોટી કિંમત 24 છે. હવે જો આપણે 0 થી શરૂઆત કરવાની હોય અને 24 સુધી દર્શાવવાના હોય તો મોટામાં મોટી કિંમત 24 થાય. તો આપણે 24 ને દર્શાવવાના છે, એને ભાગ્યા આપણે કેટલા સેન્ટીમીટર થી જોઈ લેવાનું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અને 14. 24/14 કરો એટલે તમને અંદાજિત વર્ગ લંબાઈ મળે. 24/14 કરશો લગભગ 1.70 ની આસપાસ આવશે, 1.70 ની આસપાસ એટલે 1.72 આસપાસ આવશે. હવે 1.70 થી નાની વર્ગ લંબાઈ આપણે લઈ શકીએ નહીં, તો આપણે કેટલી વર્ગ લંબાઈ લેવી જોઈએ? 2 ની. તો અહીંયા આપણે 2 ની વર્ગ લંબાઈ લઈ શકીએ છીએ, પણ આપણી પાસે નાનામાં નાની કિંમત 5 છે. તો આપણે 4 થી શરૂઆત કરીએ તો પણ ચાલે અને 0 રહેવા દઈએ તો પણ ચાલે, કારણ કે 0 થી 5 માં જાજો તફાવત છે નહીં, કારણ કે આપણે 1 સેન્ટીમીટર બરાબર 2 નું માપ લેવાનું છે. તો આપણે 4 થી શરૂઆત કરશું. 4 6 8 10 12 14 16 18 20 22 24 અને 26 જેટલી કિંમત છે એના કરતા 1 થી 2 સ્ટેપ વધારે કિંમત લખવાની. 1 સેન્ટીમીટર બરાબર 2 નું માપ લીધું, અહીંયા 4 ની વર્ગ લંબાઈ છે તો આપણે રેખા ઉપર નાખશું અથવા તો v લખી નાખશું આ રીતે. હવે વાત છે y ની. y ની કિંમતને આપણે y ધરી ઉપર દર્શાવવાની છે. તો એમાં આપણી પાસે મોટામાં મોટી કિંમત 70 છે. કેટલી વર્ગ લંબાઈ લેવી છે તો આપણે સ્કેલમાં પેલા કેટલા છે સેન્ટીમીટર ગણી લઈશું. 1 2 3 4 5 6 7 8 9 અને 10. 70/10 કરીએ તો આપણને વર્ગ લંબાઈ મળે 7. 7 થી નાની વર્ગ લંબાઈ આપણે લઈ શકીએ અને 7 થી મોટી લેવી જોઈએ. ગઈકાલે મેં તમને એવું કીધું હતું આગળના લેક્ચરની અંદર કે વર્ગ લંબાઈ જે આપણે લેવાની છે એ હંમેશા 1 2 5 10 15 20 5 અને 0 ના ગુણકમાં લેવાની, જેથી કરીને દાખલામાં ભૂલ થાય નહીં. તો 7 ની વર્ગ લંબાઈ મળી છે તો આપણે 7 લેશું નહીં, 5 પણ લેશું નહીં, કારણ કે નાની લેશું તો સમાય છે એટલે 7 થી મોટી તો આપણે વર્ગ લંબાઈ લેશું 10 ની. હવે 10 ની વર્ગ લંબાઈ લેશું, નાની કિંમત 8 છે તો અહીંયા આપણે 8 થી શરૂઆત કરશું નહીં, તો એ જગ્યાએ આપણે 10 થી જ શરૂઆત કરશું. 10 20 30 40 50 60 70 80 અને 90. આ આપણું બીજું સ્ટેપ તૈયાર થઈ ગયું. ત્રીજા સ્ટેપની અંદર જે આપણે x અક્ષ પર અને y અક્ષ પર સ્કેલમાં લીધું છે એ સ્કેલમાં આપણે જમણી બાજુ ઉપર લખી નાખશું. સ્કેલ માપ અથવા તો પ્રમાણ માપ x અક્ષ પર 1 સેમી બરાબર કેટલું લીધું આપણે 2°C અને y અક્ષ પર 1 સેમી બરાબર 10 નું માપ લીધું, 10,000 એકમ અહીંયા સેલ્સિયસ. આ આપણું થયું બીજું સ્ટેપ. ત્યાર પછી ચોથા સ્ટેપની અંદર આપણે x અને y ની કિંમત એક એક લેતા જશું અને આલેખપત્ર ઉપર બિંદુઓ દર્શાવશું. એમાં સૌથી પહેલી કિંમત છે x માં 12, y માં 35. તો પહેલા આપણે x ની અંદર 12 ગોઠવીશું. 12 એ પાસે તૈયાર છે અહીંયા અને y માં 35 આવશે 30 અને 40 ની વચ્ચે. આપણે 1 સેન્ટીમીટર બરાબર 10 નું માપ લીધું છે અને 1 સેન્ટીમીટર ની અંદર 10 જેના ખાના હોય છે. તો અહીંયા આપણે 35 લેવાના છે તો 10 ખાનામાંથી આપણે કેટલા ખાના લેશું? 5 ખાના લેવા એટલે 30 અને 5 ખાના એટલે 35 સુધી બરાબર મધ્યની અંદર આપણે જ્યાં એકબીજાને છેદે ત્યાં આપણે બિંદુ મૂકશું. ત્યાર પછી બીજી કિંમત છે 20 અને 10. x માં 20 આપણી પાસે છે અને y માં 10 એ પણ આપણી પાસે છે. 20 અને 10 20 અને 10 જ્યાં એકબીજાને છેદે છે ત્યાં આપણે બિંદુ મૂકવાનું છે. ત્યાર પછી ત્રીજી કિંમત છે 8 અને 45. x માં 8 આપણને આપી દીધા છે. x માં 8 અને y માં 45 આવશે 40 અને 50 ની વચ્ચે. 1 સેન્ટીમીટર બરાબર 1 નું માપ છે. એમાં 10 કોલમમાં 1 માપ તો આપણે લેવાના છે 40 ને બીજા 5 45 8 અને 45. ત્યાર પછી ત્રીજું છે ચોથું. x માં 5 y માં 70 5 અને 70 5 આવશે 4 અને 6 ની વચ્ચે. 4 અને 6 ની વચ્ચે મળશે આપણને 5. એની સામે આપણે લેવાના છે 70. આપણી પાસે તૈયાર છે 5 અને 70. ત્યાર પછી 15 અને 20. x માં 15 y માં 20 15 14 અને 16 ની બરાબર મધ્યમાં આવશે 15 અંદાજે અહીંયા તો 15 અને 20 આવશે. આપણને તૈયાર આપી દીધા છે 15 અને 20 અને છેલ્લે છે 24 અને 8. x માં 24 y માં 8 અહીંયા 24 અને y માં છે 8 આવશે 10 ની નજીક અંદાજે. અહીંયા આલેખની અંદર આપણે દોરશું તો આમાં થોડો પણ ડિફરન્ટ આવશે નહીં. અહીંયા આલેખ નથી એટલે થોડો ડિફરન્ટ એ આવી શકે છે. તો અહીંયા x અને y ની કિંમતો લઈ આલેખ પત્ર ઉપર આપણે બધા જ બિંદુઓ દર્શાવ્યા. હવે આ બિંદુઓના આધારે આપણે અર્થઘટન કરવાનું છે, એનો પ્રકાર જણાવવાનો છે. હવે બે ચલ વચ્ચે એટલે કે દેહની ન્યૂનતમ તાપમાન અને ગરમ કપડાના વેચાણ વચ્ચે કેવો સંબંધ છે એ આપણે નક્કી કરશું. તો આપણે જોઈએ આને આપણે રેખા દોરીએ તો ઉપરથી નીચે આવે, ઉપરથી નીચે આવે છે, ડાબી બાજુથી જમણી બાજુ. બધા જ બિંદુ એક જ સુરેખા ઉપર મળતા નથી. એક જ સુરેખા ઉપર ન મળે તો એને કહેવાય અંશતઃ. રેખા ઉપરથી નીચે આવતી હોય તો એને કહેવાય ઋણ સહસંબંધ. તો આપણો જવાબ આવશે અંશતઃ ઋણ સહસંબંધ. આપણે વ્યાખ્યા એવી હતી કે વિકિરણ આકૃતિ પરના તમામ બિંદુ એક જ સુરેખા ઉપર આવેલા ન હોય પરંતુ તેની આજુબાજુ પથરાયેલા હોય. આપણે રેખા દોરીએ તો બિંદુ આજુબાજુમાં આવે અને આ સુરેખા ડાબી બાજુથી જમણી બાજુ તરફ ઉપરથી નીચે તરફ જતી હોય તો બે ચલ વચ્ચે અંશતઃ ઋણ સહસંબંધ છે તેમ કહેવાય. તો આપણો જવાબ આવશે અંશતઃ ઋણ સહસંબંધ અથવા તો આંશિક ઋણ સહસંબંધ. આટલું કર્યા પછી છેલ્લે આપણે એવું લખવાનું કે તેથી દૈનિક ન્યૂનતમ તાપમાન અને ગરમ કપડાના વેચાણ વચ્ચે અંશતઃ ઋણ સહસંબંધ છે તેમ કહેવાય. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સ્વાધ્યાય 2.1 ના 3 દાખલા આપણે પૂરા થાય છે. તો આના જેવા જ ઉદાહરણ નંબર 1 2 3 અને 4 છે. જાતે ગણશો એટલે લગભગ આ બંને વિડિયો જોયા પછી તમને બધા જ દાખલા આવડી જશે. એમાં કોઈ શંકાને સ્થાન નથી.